પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાહત પુનર્વસન કાર્યોની સમીક્ષા માટે આજે કેરળના વાયનાડ જશે. ભૂસ્ખલન પ્રભાવિત ક્ષેત્રોનું હવાઈ સર્વેક્ષણ કરવાની સાથે પુનર્વસન કામગીરીનું કરશે નિરીક્ષણ. સરકારના સહકારથી સમૃદ્ધિ વિઝનને અનુરૂપ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં સહકારી ખાંડ મિલોને રાષ્ટ્રીય દક્ષતા પુરસ્કાર એનાયત કરશે. સંસદનું બજેટ સત્ર પૂર્ણ, સંસદની કાર્યવાહી અનિશ્ચિતકાળ સુધી સ્થગિત. બજેટ સિવાય લોકસભામાં 4 અને રાજ્યસભામાં 3 વિધેયક થયા પસાર. ગઈકાલે છેલ્લા દિવસે બેંક ખાતામાં 4 નોમિની જોડવાવાળું બેન્કિંગ બિલ રજૂ, તો ભારતીય વાયુયાન બિલ પસાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ન્યૂઝીલેન્ડના સફળ પ્રવાસ બાદ તિમોર લેસ્તેની રાજધાની દિલ્હી પહોંચ્યા. તિમોર લેસ્તેના રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સાથે કરશે દ્વિપક્ષીય બેઠકો. માલદીવના પ્રવાસે ગયેલા વિદેશમંત્રી એસ જયશંકર આજે અનેક બેઠકોમાં લેશે ભાગ. માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ સાથે પણ કરશે મુલાકાત. બ્રાઝિલમાં મોટી વિમાન દુર્ઘટના. 61 પ્રવાસીઓને લઈને જઈ રહેલું વિમાન અચાનક જમીન પર તૂટી પડ્યું. તમામ લોકોના મોત. બ્રાઝિલમાં 3 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર. ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી. અમદાવાદમાં વરસાદને પગલે પ્રસરી ઠંડક. ઉપરવાસના ભારે વરસાદને કારણે સરદાર સરોવર ડેમની જળસપાટી પહોંચી 128.69 મીટરની સપાટીએ. આરબીપીએચ અને સીએચપીએચ ટર્બાઇન કાર્યરત. વીજ ઉત્પાદન શરૂ. ભારતીય પહેલવાન અમન સહરાવતે પોતાની પહેલી ઓલિમ્પિકમાં જ જીત્યો કાંસ્ય ચંદ્રક. ભારતે અત્યાર સુધી 1 રજત, 5 કાંસ્ય ચંદ્રક સાથે જીત્યા કુલ 6 ચંદ્રક. મહિલા પહેલવાન રીતિકા હુડ્ડાસ આજે 76 કિલોગ્રામ વર્ગમાં રજૂ કરશે પડકાર.